ગુડ મોર્નિંગ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને આપ સર્વનો આજની આ ભજન સેવામાં આવકાર કરવામાં આવે છે અને મારી પ્રાર્થના છે કે પ્રભુ ચોક્કસ આજના વચનથી આપણ સર્વની સાથે વાત અને વ્યવહાર કરશે ગઈકાલે અમારી મીટિંગ હતી સાંજે મેન્ટલ હેલ્થને પછી મંડળીમાં જે લોકોને તકલીફ હોય કેવી રીતે ડીલ કરવું એમની સાથે આ બધી બાબતો સંબંધી અને હું જે જગ્યાએ બેઠો હતો ત્યાં મારી બાજુમાં એક બીજા સાહેબ બેઠા હતા અને આ જે લાઇટ છે ને પંખા જેવી દેખાય છે એ બહુ ગૂંચવી નાખે છે બધાને એટલે એમણે મને પૂછ્યું કે આ ખાલી લાઇટ જ ચાલે કે પંખા બી ફરે એમ એટલે મને બી પછી બહુ જ હસવું આવ્યું કે આ લાઇટ જ છે પંખા નથી ઓકે તો ઘણીવાર એવું થઈ જાય જ્યારે હું શરૂઆતમાં આવે ત્યારે મને બી પંખા જ લાગતા હતા પણ હવે ખબર પડી કે આ પંખા નથી લાઇટ્સ છે એમ પ્રભુનો આભાર માનીએ છીએ આ સુંદર દિવસ માટે અને આપણે બધા લેન્ટની સિઝનમાંથી પસાર થઈ રહ્યા છે અને આ સિઝન એ બહુ જ મહત્ત્વની છે કારણ કે આ સિઝનમાં વધારે આપણે પ્રભુ વિશે વિચાર કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ પ્રાર્થનામાં સમય ગાળવાનો પ્રયત્ન કરીએ છીએ પ્રભુના વચનોમાં સમય ગાળવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ ને આ બહુ મહત્વનો સમય છે કે જ્યાં આપણે આપણી જાતને તપાસીએ અને પરમેશ્વર તરફ પાછા આવીએ અને આ જે લેન્ટની સિઝન છે એ આપણને યાદ અપાવે છે કે પરમેશ્વર વગર આપણે કશું જ નથી પરમેશ્વર વગર આપણી કોઈ હૈસિયત નથી જો તમે જૂના કરારનો અભ્યાસ કરો બહુ ધ્યાનથી તો તમને ખબર પડશે કે જ્યારે આદમ અને હવા પરમેશ્વરની સાથે એદનવાડીમાં હતા ત્યારે એમની ઓળખ એ કંઈક અલગ હતી પરમેશ્વરે એમને પોતાની પ્રતિમા અને પોતાનું સ્વરૂપ કહ્યા ઈશ્વરે એમને પોતાની પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે બનાવ્યા અને એ એમની ઓળખ હતી પણ જ્યારે એ લોકોએ પાપ કર્યું અને પરમેશ્વરે તેઓને થી કાઢી મૂક્યા ત્યારે એમની ઓળખ બદલાઈ ગઈ અને પ્રભુએ શું કીધું ખબર છે તમને પ્રભુએ કીધું તું ધૂળ છે અને ધૂળમાં પાછો મળી જશે એટલે ઈશ્વરે માણસને પોતાની ઓકાત બતાવી દીધી કે જો તું મારાથી દૂર રહીને જીવવા માંગે છે તો તું ધૂળ સિવાય બીજું કશું જ નથી તું ધૂળમાંથી લેવાયો છે અને તારા જીવનનો જગ્યાએ મોટા હોય કે ગમે એવી મોટી પોસ્ટ ઉપર હોઈએ પણ જો આપણે પરમેશ્વરમાં નથી તો આપણે કંઈ જ નથી તમને ખબર છે બાઇબલ શું કહે છે બાઇબલ એવું કહે છે મૂર્ખે પોતાના મનમાં માન્યું છે કે ઈશ્વર છે જ નહીં અને આ મૂર્ખ એટલે કોણ ગમે તે શકે એ હાઈકોર્ટમાં જજ પણ હોઈ શકે સ્કૂલમાં પ્રિન્સિપાલ પણ હોઈ શકે કોઈ મોટી જગ્યાએ સારી પોસ્ટ પર પણ હોઈ શકે હી મે બી ઇન્ટેલિજન્ટ બધાના કરતા બહુ સારો ઇન્ટેલિજન્ટ દુનિયાની રીતે હોઈ શકે સાયન્ટિસ્ટ હોઈ શકે અને એને બધું જ ખબર પડતી હોય ફિઝિક્સ કેમેસ્ટ્રીને બધું જ ખબર પડતું હોય પણ એવું માને કે ઈશ્વર નથી તો એના જેવો મૂર્ખ બીજો કોઈ જ નથી એ ધૂળ છે અને ધૂળમાં પાછો મળી જશે સ્ટીફન હોકિંગ્સ વિશે આપણે બધા જાણીએ છીએ રાઈટ એણે એવું કીધું કે ધેર ઇઝ નો ગોડ પણ વાસ્તવમાં આજે શું છે કે બ ધેર ઇઝ નો સ્ટીફન હોકિંગ્સ ઈશ્વર તો છે જ એ વ્યક્તિ હવે નથી રહ્યો ધૂળમાં છે અને ધૂળમાં પાછો મળી ગયો છે ને એટલે પરમેશ્વર થી દૂર જવું એ તમારા અને મારા હિતમાં નથી અને લેન્ટ ની સીઝન એ આપણને યાદ અપાવે છે કે આપણને પરમેશ્વરની જરૂર છે અને ઈશ્વર તરફ પાછા આવવાની જરૂર છે પ્રભુ સાથેના સંબંધમાં જોડાવાની આપણને જરૂર છે અને આપણે જે વચનો વાંચ્યા બીજો કાર વૃત્તાંત તેનો 34મો અધ્યાય અને 1 થી 7 વચન અને અહીંયા એક રાજાની વાત લખવામાં આવી છે જે રાજાએ એવું કામ કર્યું કે જેથી કરીને આખા ઇઝરાયલમાં જાગૃતિ આવી ગઈ આખા ઇઝરાયલમાં રિવાઇવલ આવી ગયું અને જે લોકો પરમેશ્વરથી દૂર જીવી રહ્યા હતા એ આખા બધા જ લોકોને આખી પ્રજાને આખા ઇઝરાયલને એ પરમેશ્વરની તરફ લઈ આવ્યો અને પ્રભુ સાથેના સંબંધમાં એ લોકોને એને જોડી દીધા અને આજે આપણે લેન્ટ સીઝનમાંથી પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ રાજાએ જે કર્યું એ જ તમારે ને મારે પણ આજે કરવાની જરૂર છે એટલા માટે કે આપણા જીવનોમાં જાગૃતિ આવે આપણે આપણે ઉપવાસ કરીએ છીએ આપણે પ્રાર્થના કરીએ છીએ આપણે ચર્ચમાં આવીએ છીએ વચન વાંચીએ છીએ બધું જ કરીએ છીએ પણ આપણે છે ને પેલી શારદી શાની મંડળી જેવા છે પ્રભુએ કીધું ને કે તું નામનો જીવે છે પણ તું મરેલો છે તું નામનો જીવે છે અને આપણે બધા જ નામના જીવી રહ્યા છે નોમિનલ ક્રિશ્ચિયન છે આપણે ધાર્મિક ક્રિયાઓ કરીએ છે પણ પરમેશ્વર સાથેના ખરા સંબંધમાં આપણે જીવતા નથી જ્હોન વેસ્લીએ કીધું મને 100 માણસ એવા આપો જે પ્રભુ સાથેના સંબંધમાં જીવતા હોય અને હું પૃથ્વીને ઉથલપાથલ કરી નાખીશ કેટલા લોકો માત્ર 100 લોકો આપણે 2640 છે સારોન મેથોડિસ્ટ ચર્ચમાં આપણું ચર્ચ પણ નથી હાલી શકતું આપણાથી કેમ કેમ કે ઈશ્વર સાથેના સંબંધમાં આપણે નથી વી આર નોમિનલ ખ્રિશ્ચિયન્સ નામથી આપણે જીવીએ છીએ અને પ્રભુ સાથેના સંબંધમાં આપણે જીવતા નથી ને બાઇબલ અહીંયા એવું કહે છે કે જ્યારે યોશિયા રાજા બન્યો ત્યારે તે માત્ર આઠ વર્ષનો હતો આઠ વર્ષનો છે કોઈ અહીંયા આઠ વર્ષનો આઠ વર્ષનું છે કોઈ અહીંયા કોણ છે અહીંયા આગળ મોકલો ને પ્લીઝ પ્લીઝ હું સિરિયસલી કહું છું કોણ છે આઠ વર્ષનું અરે આવો રાજા બનાવવાનો છું કોણ છે મોકલો યસ દુબલો પતલો રાજા બનશે આવ બસ અહીંયા જો આ છોકરાને કેટલા વર્ષનો છે આઠ વર્ષનો છે અને બાઇબલ કે છે જયારે યોશિયા રાજા બન્યો ત્યારે તે કેટલા વર્ષનો હતો આઠ વર્ષનો બેસી જા થેન્ક યુ આઠ વર્ષનો છોકરો રાજા બને છે અને તેણે જે કર્યું એણે આખા ઇઝરાયલમાં જાગૃતિ લાવી દીધી જે તમારે અને મારે આજે કરવાની જરૂર છે શું કર્યું આપણે જોઈશું એક પછી એક સૌથી પહેલા વાંચીએ આપણે બીજો કાળવૃત્તાન ચોત્રીસમો અધ્યાય અને તેની બીજી કલમ આપણે વાંચીએ અને ત્યાં આવું લખ્યું છે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે યથાર્થ હતું તે કર્યું તે પોતાના પૂર્વજ દાઉદને માર્ગે ચાલીને તેની જમણે કે ડાબે પડખે ખસ્યો નહીં આઠ વર્ષનો છોકરો રાજા બને છે અને રાજા બન્યા પછી સૌથી પહેલી વાત તે જે કરે છે શું કરે છે એને ઈશ્વરની શોધ કરી હી બિગેન ટુ લુક ફોર ગોડ એને ઈશ્વરને શોધ્યા અને લખવામાં આવ્યું છે પોતાના પૂર્વજ દાઉદની જેમ દાઉદ જે રીતે પરમેશ્વર સાથેના સંબંધમાં જોડાયેલો હતો એ જ રીતે યોશિયા રાજા પણ પરમેશ્વરને શોધે છે અને એને ઈશ્વરને શોધ્યા 8 વર્ષના છોકરાએ પરમેશ્વરને શોધ્યા અને તમને કહું રિવાઇવલ એ બીજું કંઈ નથી પણ પરમેશ્વરને શોધવાની વાત છે જ્યારે તમે પરમેશ્વરને શોધો છો અને તેની તરફ પાછા ફરો છો ત્યારે તમે જાગૃત બનો છો નહીં તો તમે જાગૃત બની શકતા નથી ઈશ્વરની તરફ પાછા તેના રાજ્યને આઠમે વર્ષે તે હજી તો કિશોર અવસ્થામાં હતો એટલામાં તો તેણે પોતાના પિતા દાઉદના દેવની ઉપાસના કરવા માંડી આઠ વર્ષે રાજા બન્યો આઠ વર્ષ રાજ કર્યું એટલે સોળ વર્ષ થયા અને સોળ વર્ષની જુવાન ઉંમરમાં ધોરણમાં ભણતો છોકરો કહે છે કે પરમેશ્વરને શોધવાની તેણે શરૂઆત કરી અને યોશિયા રાજા વિશે જ્યારે આવું લખે છે બાઇબલ ત્યારે એના સમયમાં યહોવાને શોધવા એ કઈ સહેલી વાત નહોતી આપણને એવું લાગે કે એમાં શું છે પણ જે પરિસ્થિતિ એ સમયે યરુશાલેમની હતી ઇઝરાયલ રાષ્ટ્રની હતી એ પરિસ્થિતિમાં એક જુવાન છોકરો પરમેશ્વરને શોધી રહ્યો છે એ એ એ વાત વાત હતી હતી બહુ જ અલગ પ્રકારની ને ટોળા પાછળ નતો જઈ રહ્યો પણ એ વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો હતો આખું ટોળું એક તરફ જઈ રહ્યું છે અને યોશિયા રાજા એ ટોળાથી કઈક અલગ દિશામાં જઈ રહ્યો છે અને વચન એવું કે છે કે પરમેશ્વરને શોધી રહ્યો છે આખું યરુશાલેમ યહુદા મૂર્તિ પૂજામાં ડૂબેલું હતું વાંચો આગળની કલમ કેટલી બધી જાત જાતની મૂર્તિઓ અને સ્તંભો બનાવવામાં આવ્યા હતા વેદીઓ બનાવવામાં આવી હતી અને આવું કંઈ થોડા સમયથી નહોતું ચાલતું સત્તાવન વર્ષથી આ પરિસ્થિતિ યરુશાલેમની હતી સત્તાવન વર્ષથી લોકો ઈશ્વરને ભૂલી ગયા હતા સત્તાવન વર્ષથી યરુશાલેમનું મંદિર બંધ પડ્યું હતું

અને આ મનાસા રાજા હતો જેણે યશાયા પ્રબોધકને બે ભાગમાં કાપી નાખ્યો તો યશાયા થળિયાની અંદર સંતાઈ જાય છે અને આ મનાસા રાજા એટલો ક્રૂર હતો કે એના સૈનિકો જોઈ જાય છે એને થળિયામાં સંતાતા અને લોકો કરવત લાવીને થળિયાને બે ભાગમાં કાપી નાખે છે બાઈબલમાં આ સ્ટોરી નથી પણ જ્યારે તમે આ પુસ્તકોનો અભ્યાસ કરો અને અન્ય પુસ્તકો વાંચો ત્યારે એ સ્ટોરી તમને ત્યાં મળશે એટલો ભયંકર આ રાજા હતો ને એણે પંચાવન વર્ષ રાજ કર્યું એટલે પંચાવન વર્ષ સુધી ઈશ્વરને ભજનારા યાજકો લોકો એ બધા બહુ જ ઓછા જોવા મળતા હતા એનાથી વિરુદ્ધમાં મૂર્તિ પૂજા અને અન્ય બાબતો એ વધારે જોવા મળતી હતી અને એકવીસમી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે આમોન રાજા થયો ત્યારે તે બાવીસ વર્ષનો હતો તેણે યરુસાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યું આમોને બે વર્ષ રાજ કર્યું પંચાવન વર્ષ સુધી મનાશા અને બે વર્ષ સુધી આમોને રાજ કર્યું મતલબ સત્તાવન વર્ષ થયા અને આ બંને રાજાઓ દુષ્ટ રાજાઓ હતા કે જેમણે લોકોને પરમેશ્વરથી દૂર કર્યા મૂર્તિ પૂજાને ઉત્તેજન આપ્યું અને 57 વર્ષથી લગાતાર લોકો મૂર્તિ પૂજાની પાછળ ચાલી ગયેલા યહોવાને ભૂલી ગયેલા અને યરુસાલેમની મંદિરની જે આરાધના હતી એ આરાધના બંધ થઈ ગઈ હતી કેમ કે લોકોએ બીજા ઉચ્ચ સ્થાનો બનાવ્યા હતા અને એ ઉચ્ચ સ્થાનોમાં જઈને એ લોકો આરાધના કરતા હતા ભજન કરતા હતા વેદીઓ અને મૂર્તિઓની આગળ એ લોકો નમતા હતા અને આવી પરિસ્થિતિમાં જ્યારે આખો દેશ એક તરફ છે અને એ ટોળાની અંદર તમે કઈક અલગ નિર્ણય લઈને ઉભારો રહો છો સ્ટેન્ડ લો છો એ બહુ જ અલગ પ્રકારની વાત હતી અને યોશિયા એક જુવાન છોકરો એ સમયમાં આવું કરે છે ને બાઇબલ કે છે દાઉદને માર્ગે ચાલ્યો જેમ દાઉદ પરમેશ્વરના સંબંધમાં જીવતો હતો સ્તુતિ આરાધનામાં પ્રભુ સાથેના પ્રાર્થનાના સંગતમાં પ્રભુનું ભય રાખવું અને યહોવાની આરાધનાને ઉત્તેજન આપવું એ બધી જ વાતોને યોશિયાએ મહત્વ આપ્યું અને જ્યારે એણે ઈશ્વરને શોધવાની શરૂઆત કરી પ્રભુની વાતોને મહત્વ આપ્યું ત્યારે એ યરુસાલેમ કે જ્યાં મૂર્તિ પૂજા ચાલી રહી હતી ત્યાં જાગૃતિની શરૂઆત થઈ ગઈ અહીંયા જુવાનો માટે બહુ મોટો સંદેશો છે જુવાન વ્યક્તિ પણ આખા દેશમાં કે આખી મંડળીમાં બહુ જ મોટી રિવાઇવલ લાવી શકે છે અને એટલા માટે સભા શિક્ષક લખે છે કે જુવાન માણસે પોતાની જુવાનીના સમયમાં પોતાના સર્જનહારનું સ્મરણ કરવું જોઈએ અને જો એ કરે છે તો એ મંડળીને માટે ઘણા બધા આશીર્વાદનું

કે જેથી કરીને જાગૃતિ આવે અને આપણે આપણી મંડળીઓ એ પ્રભુની અંદર વધારે દ્રઢ અને મજબૂત બને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉઠાવ્યો એ વધસ્તંભ ઉપર મરી ગયા અને એના માટે આપણે દુઃખી થવાની જરૂર નથી પ્રભુ ઈસુ જ્યારે વધસ્તંભ લઈને ચાલી રહ્યા હતા ઘણી બધી સ્ત્રીઓને લોકો એમની પાછળ ચાલતા હતા અને રડી રહ્યા હતા ઈસુએ પાછા વળીને એમને શું કીધું મારા માટે ના રડશો તમારા માટે અને તમારા બાળકો માટે રડો અને આજે મોટા ભાગના લોકો જ્યારે ઉપવાસ કરે છે ત્યારે એ ઈસુના દુઃખોને યાદ કરે છે ઈસુએ બહુ દુઃખ બેઠ્યું અને એટલે અમે શોખ કરીએ છીએ એના માટે કશું નથી કરવાનું એમણે દુઃખ ઉઠાવ્યું કે તમને ને મને આનંદ મળે એમણે દુખ ઉઠાવ્યું ને વધસ્તંભે જોડાયા એટલા માટે કે તમેને હું પરમેશ્વર સાથેના સંબંધમાં જોડાઈએ બાઇબલ એવું કહે છે કે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જોડાઈને ઈશ્વર સાથે આપણું સમાધાન કરી રહ્યા છે અને જો હજી આપણે સમાધાન પામ્યા નથી તો તમેને હું હજી મરેલા છે યાદ કરો ઉડાવ દીકરાને જ્યારે ઉડાવ દીકરો એના બાપથી દૂર હતો અને જ્યારે પાછો આવ્યો ત્યારે એના બાપે શું કીધું એના બાપે કીધું મારો દીકરો મરી ગયેલો એ હવે પાછો સજીવન થયો છે એ પાછો રિવાઈવ થયો છે એનામાં રિવાઇવલ આવ્યું છે કેમ કે હવે મારી સાથેના સંબંધમાં ફરીથી જોડાઈ ગયો છે તમારે આ લેન્ટની સિઝનમાં એ જ કરવાનું છે કે પરમેશ્વર તરફ આપણે ખરા હૃદયથી પાછા ફરીએ આપણા પાપોને માની લઈએ આપણા અપરાધોને કબૂલ કરી લઈએ ઉપવાસ કરીએ પ્રાર્થના કરીએ પરમેશ્વરની શોધ કરીએ એકબીજાને જોઈને નહીં કે પેલો ઉપવાસ કરે છે ને હું કરું ના એવી રીતે નહીં પણ આપણે ઈશ્વરને શોધવાના છે અને એટલા માટે આપણે ઉપવાસ કરવાનો છે એટલા માટે ઉપવાસ કરવાના છે કે આપણામાં જાગૃતિ આવે અને યોશિયા રાજા એટલા માટે પરમેશ્વરને શોધી રહ્યો છે કારણ કે પરમેશ્વરને ભૂલી ગયું છે ઇઝરાયલના પરમેશ્વરને ભૂલી ગયા છે અને તેથી જ્યારે એ રાજા બને છે ત્યારે એક આગેવાન તરીકે એણે લોકોની આગળ નમૂનો મૂક્યો અને એણે યહોવાને શોધ્યા અને લોકોને પરમેશ્વરની તરફ દોર્યા અને બાઇબલ કહે છે કે ત્યાં જાગૃતિ આવે છે જાગૃતિ આવે છે અને આપણે પણ એ જ કરવાની જરૂર છે સેકન્ડ થિંગ જે આપણે કરવાની છે એ છે કે આપણે શુદ્ધિકરણ કરવાનું છે જ્યારે યોશિયા રાજા બન્યો એને પરમેશ્વરને શોધ્યા એ પોતે ઈશ્વર સાથે રિસ્ટોર થાય છે એટલું જ નહીં પણ પોતે જ્યારે પ્રભુ સાથેના સંબંધમાં જોડાય છે પછી એ દેશને પણ જોડવાનો પ્રયત્ન કરે છે અને એટલે એને ખબર છે કે ઈશ્વર સાથે જોડાવું છે તો સૌથી પહેલા જે કરવું પડશે એ તો શુદ્ધિકરણ કરવું પડશે અને એટલે શું કરે છે વાંચીએ વાંચીએ આપણે ત્રીજી ત્રીજી કલમ કલમનો બીજો ભાગ બારમે વર્ષે ઉચ્ચ સ્થાનો તથા અસરીમ મૂર્તિઓ કોરેલી મૂર્તિઓ તથા ઢાળેલી મૂર્તિઓને દૂર કરીને યહૂદિયા તથા યરુશાલેમને તે શુદ્ધ કરવા લાગ્યો એને શુદ્ધિકરણ કર્યું કે હું એકલો પરમેશ્વરને ભજીશ એ પૂરતું નથી પણ જે વસ્તુથી લોકો ઈશ્વરથી દૂર ગયા છે એ વસ્તુઓને મારે યરુશાલેમમાંથી કાઢી નાખવાની છે અને એણે એ મૂર્તિઓને એ વેદીઓને એ ઉચ્ચ સ્તંભોને વચન કે છે તોડીને કાઢી નાખ્યા અને એટલું જ નહીં કબરો ઉપર એમનો ભૂક્કો વેર્યો પાંચમી કલમમાં લખ્યું છે વેદીઓ ઉપર યાજકોના હાડકા બાડ્યા જે યાજકોએ લોકોને પરમેશ્વરથી દૂર કરી દીધા હતા મૂર્તિ પૂજામાં ઉત્તેજન આપ્યું હતું એવા યાજકોને એણે માર્યા અને એમના હાડકા બાળ્યા એવું વચન કે જે આગેવાન લોકોને ઠોકરરૂપ બને છે પરમેશ્વરથી દૂર લઈ જાય છે એવાને એ શિક્ષા કરે છે આખો દેશ પરમેશ્વરથી દૂર જતો રહ્યો હતો યવાનું મંદિર બંધ થઈ ગયેલું અશુદ્ધતાથી કચરાથી બધું ભરેલું પડેલું હતું અને એણે જોયું કે યહોવાનો મહિમા ઈઝરાયલમાંથી જતો રહ્યો છે અને તેથી એણે જોયું કે મારે શુદ્ધિકરણ કરવાની જરૂર છે અને જ્યારે રાજા બને છે એણે શુદ્ધ કરવાની શરૂઆત કરી ઈશ્વર તરફ પાછા આવવાનું ઈશ્વરને શોધવાના એટલું જ નહીં પણ શુદ્ધિકરણ કરવાની આપણે આપણી જાતને શુદ્ધ કરવાની આપણે આપણા કુટુંબોને શુદ્ધ કરવાના આપણે આપણી મંડળીઓને શુદ્ધ કરવાની જે મહિમા આપણે ખોઈ દીધો છે એ મહિમા ફરીથી આપણે પ્રાપ્ત કરીએ એના માટે શુદ્ધિકરણ જરૂરી છે કારણ કે જ્યાં શુદ્ધતા હોય છે ત્યાં ઈશ્વરની હાજરી હોય છે અને એટલા માટે શુદ્ધતા જરૂરી છે તમને ખબર છે આપણે બધા માછલીઓ જેવા છે એક વખત એક માલિક હતા એમણે પોતાના ચાકરને કીધું એ નોકરી પર જતા હતા ને એમને કીધું કે તું મારા માટે મચ્છી બનાવજે મારે મચ્છી ખાવી છે આજે એટલે એવું કહીને પછી એ જોબ પર જાય છે અને બપોરના સમયે જમવા માટે ઘરે પાછા આવે છે અને જ્યારે ઘરે પાછા આવે છે ત્યારે આખા ઘરમાં પુષ્કળ દુર્ગંધ મારી રહી હતી અને પછી એ ગુસ્સે થઈ જાય છે કે આટલી બધી દુર્ગંધ ઘરમાંથી કેમ આવે છે એટલે એમણે બેડરૂમમાં ગયા ત્યાં બધું શોધ્યું પણ કશું મળ્યું નહીં લિવિંગ રૂમમાં ગયા ત્યાં કશું મળ્યું નહીં અને બીજું બધી જગ્યાએ એમણે જોઈ લીધું કે આ ગંધ ક્યાંથી આવે છે પણ એમને કશું જ મળ્યું નહીં પછી આખરે કંટાળીને ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે છે અને જેવું પેલું વાસણ ખોલે છે જે દુર્ગંધ આવતી હતી એ ક્યાંથી આવતી હતી વાસણમાંથી આવતી હતી અને પછી એ ગુસ્સે થઈ જાય છે ને પેલા ચાકરને કહે છે કે તે કેવી રીતે આ મચ્છી બનાવી છે કેટલી બધી દુર્ગંધ આવે છે એમાંથી તે મચ્છીને ધોઈ કે નહીં અને પેલા ચાકરે કીધું કે ના મેં મચ્છીને ધોઈ નથી તો પછી માલિકે પૂછ્યું કેમ નથી ધોઈ તે કેમ આ રીતે બનાવી ચાકર કહે છે હું તમને ત્રણ પ્રશ્નો પૂછું એ પ્રશ્નોના જવાબ તમે મને આપો પછી હું તમને કહું કે મેં મચ્છી કેમ નથી ધોઈ એટલે માલિક કહે છે સારું પૂછ એટલે ચાકરે પ્રશ્ન પૂછ્યો કે માછલીનો જન્મ ક્યાં થયો માલિક કહે છે પાણીમાં થયો બીજો પ્રશ્ન પૂછે છે માછલી મોટી ક્યાં થઈ તો માલિક કહે છે પાણીમાં થઈ ત્રીજો પ્રશ્ન પૂછે છે માછલીને લાવવામાં ક્યાંથી આવી તો કે છે પાણીમાંથી નોકર કહે છે તો ધોવાની સી જરૂર પાણીમાં જન્મી પાણીમાં મોટી થઈ પાણીમાંથી લાવવામાં આવી તો એને ધોવાની સી જરૂર આપણા જીવનો છે ને આવવા છે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ્યા ખ્રિસ્તી કુટુંબમાં મોટા થયા અને ખ્રિસ્તીઓ તરીકે ઓળખાઈએ છીએ પણ આપણે ગંધાઈએ છીએ આપણામાંથી દુર્ગંધ આવે છે અને આપણે આપણી જાતને શુદ્ધ કરવાની જરૂર છે આપણામાં રહેલા પ્રશ્નો એકબીજા સાથેના ઝઘડાઓ આપણા કોર્ટ કેસીસ એ આપણા અજવાળાને ઢાંકી દે છે આપણે એની ઉપર ટોપલીઓ વાળી દીધી છે પ્રભુએ કીધું દીવો કરીને તેને ટોપલી નીચે મૂકવામાં આવતો નથી પણ એને એવી જગ્યાએ મૂકવામાં આવે છે જે બધાને શું કરે અજવાળું આપે પણ આપણે દીવા કરીને એને ટોપલીઓ નીચે ઢાંકી દીધા છે આ બધી દુર્ગંધ એના કારણે આવે છે અને આપણે ખ્રિસ્તી હોવા છતાં આપણે ગંધાઈએ છે અને આપણે આપણી જાતને શુદ્ધ કરવાની જરૂર છે આ લેન્ટની સિઝન છે કે જ્યાં આપણે પ્રભુ ઈસુના લોહીમાં આપણે આપણી જાતને ધોવાની છે કે જે રક્તથી જ આપણી દરેક પ્રકારની અશુદ્ધિઓ દૂર થાય છે અને જો એ રક્ત આપણને શુદ્ધ નથી કરતું તો આપણામાંથી કોઈ પણ જાતની દુર્ગંધ એ દૂર થઈ શકવાની નથી આપણે બધું જ મારીશું અને પરમેશ્વરને મહિમા આપણે નહીં આપી શકીએ આપણે આપણી જાતને શુદ્ધ કરવાની છે યશાયા પ્રબોધક તેનો પહેલો અધ્યાય અને સોળમા વચનમાં યશાયા લખે છે આપણે આપણી જાતને ધોવાની છે અને આપણી આંખો આગળથી દરેક પ્રકારના ભૂંડા કામોને આપણે દૂર કરવાના છે એ જે અશુદ્ધિઓ છે એમાંથી આપણે બહાર આવી જવાનું છે કેમ કે આપણે ત્યાંના નથી આપણે પરમેશ્વરના લોકો છે અને તેથી આપણે ઈશ્વર સાથેના સંબંધમાં જોડાવાનું છે અને પસ્તાવો કરવાનો છે આ લેન્ટની સિઝન એ એના માટે છે કે આપણે પરમેશ્વરને શોધીએ અને આપણે શુદ્ધિકરણ કરીએ આપણી જાતનું આપણા કુટુંબોનું આપણી મંડળીઓનું અને આપણા સમાજનું અને જે જે બધીઓ છે એ દરેક બધીઓને આપણે આપણા જીવનોમાંથી કાઢી નાખીએ અને ત્યારે આપણે પરમેશ્વરના મહિમાને માટે જીવી શકીશું અને યોશિયા જ્યારે રાજા બન્યો ત્યારે એણે યરુશાલેમનું શુદ્ધિકરણ કર્યું અને દરેક પ્રકારની અશુદ્ધિઓ મૂર્તિઓ ઇવન યાજકો કે જે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા એમને એણે મારી નાખ્યા અને યરુશાલેમને શુદ્ધ કર્યું તમારે ને મારે એ કરવાની જરૂર છે ત્રીજીને છેલ્લી વાત પ્રભુનું વચન માનવા આપણે તૈયાર થવાનું છે વાંચીએ આપણે ચોત્રીસમો અધ્યાય અને ચૌદમી કલમ તમારી પાસે બાઇબલ હોય તો ખોલીને જોવાનો પ્રયત્ન કરજો ચોત્રીસમો અધ્યાય અને ચૌદમી કલમ બહુ સખત વાત ત્યાં લખવામાં આવી છે વાંચીએ જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા તે તેઓ કાઢતા હતા તેવામાં મૂસાની મારફતે અપાયેલા યહોવાના નિયમનું પુસ્તક હિલકિયા યાજકને જળ્યું ફરી વાંચીએ આ કલમ બહુ ધ્યાનથી શબ્દો જોજો ફરીથી વાંચીએ જે પૈસા લોકોએ યહોવાના મંદિરમાં સંગ્રહ કરેલા હતા તે તેઓ કાઢતા હતા તેવામાં મુસાની મારફતે યહોવાના નિયમનું પુસ્તક હિલકિયા યાજકને જડ્યું યોશિયા રાજા યરુસાલેમનું શુદ્ધિકરણ કરી રહ્યો છે અને સમાજની અંદર જે નગરોની અંદર ને ગામડાઓની અંદર જે મૂર્તિઓ હતી જે સ્તંભો બાંધવામાં આવેલા જે વેદીઓ બાંધવામાં આવેલી એ બધાને કાઢીને એને શુદ્ધ કરી અને એને યરુસાલેમને શુદ્ધ કર્યું ને હવે એ યાજકોને જવાબદારી સોંપે છે કે તમે મંદિરમાં જાઓ અને હવે યહોવાનું મંદિર તમે શુદ્ધ કરો કેમ શુદ્ધ કરવાનું સત્તાવન વર્ષથી બંધ પડેલું એમાં ધૂળ જામી ગયેલી એમાં કચરો ભેગો થઈ ગયેલો અને પૈસા તો એટલા બધા ભેગા કરેલા એ યરુસાલેમ ના મંદિરમાં કે એ પૈસાની નીચે પૈસાની નીચે નિયમ શાસ્ત્રનું પુસ્તક દાબી દેવામાં આવેલું ઈશ્વરનું વચન દાબી દેવામાં આવેલું પૈસાથી અને વચન એવું કહે છે કે જ્યારે યાજકો મંદિરને સાફ કરતા હતા અને એ લોકો જ્યારે પૈસા કાઢ્યા જે ખજાનો કાઢ્યો ત્યારે ખજાના નીચેથી અમને મૂસાનું નિયમશાસ્ત્ર મળ્યું સત્તાવન વર્ષથી નિયમશાસ્ત્ર ભૂલી ગયેલા એ લોકો સત્તાવન વર્ષથી કેવી રીતે યહોવા સાથેના સંબંધમાં જીવવું એ લોકો ભૂલી ગયા હતા અને સત્તાવન વર્ષથી એ નિયમશાસ્ત્ર પૈસા નીચે દબાઈને પડી રહેલું અને જ્યારે એ લોકોને આ પુસ્તક મળ્યું હિલકીયા યાજકે એને વાંચ્યું અને પછી એને યોશિયા રાજાને મોકલ્યું ત્યારે બાઇબલ શું કહે છે વાંચીએ આપણે

રાજાનો પોશાક પહેરેલો અને જ્યારે વચન સાંભળ્યું ને વચન જ્યારે એના કાને આવ્યું બાઇબલ કે છે એણે પોતાના વસ્ત્રો ફાડી નાખ્યા એણે પોતાના વસ્ત્રો ફાડી નાખ્યા અને એણે લોકોને કીધું કે જાઓ ને લોકોને ભેગા કરો અને આ નિયમ શાસ્ત્રના વચનો લોકો પાડે એના માટે લોકોને તૈયાર કરો કારણ કે આપણે યહોવાની વિરુદ્ધમાં જતા રહ્યા છે આપણે ઈશ્વરને ભૂલી ગયા છે આપણે વચનને ભૂલી ગયા છે અને એને લોકોને બોલાવ્યા અને વચન લોકોની આગળ વાંચવામાં આવ્યું અને જો તમે વાંચો 34મો અધ્યાય અને તેની 32મી કલમ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે વડી યરુશલેમ તથા બિન્યામનના જે માણસો હતા તેઓને તેણે તેમાં સંમતિ લીધી યરુસાલેમના રહેવાસીઓ દેવના એટલે પોતાના દેવના કરાર પ્રમાણે યહોવાની સેવા કરાવી તેની કારકિર્દીમાં તેઓ પોતાના પિતૃઓના દેવ યહોવાને અનુસરતા રહ્યા લોકોને એને સમ ખવડાવ્યા નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચવામાં આવ્યું અને લોકોએ પસ્તાવો કર્યો અને નિયમશાસ્ત્રને અનુસરવાને માટે લોકો તૈયાર થઈ ગયા લેન્ટની સિઝન એ આપણા માટે એટલા માટે છે કે આપણે પરમેશ્વરને શોધીએ આપણે શુદ્ધિકરણ કરીએ અને એટલું પૂરતું નથી પણ હવે પછીનું આપણું જીવન એ આપણે ઈશ્વરના વચનો પ્રમાણે જીવશું એવો નિર્ધાર આપણે કરવાનો છે કારણ કે વચન વગર જીવન કદી પણ શક્ય નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હરેક વચનથી જીવે છે અને જો વચન નથી તો જીવન નથી યાદ કરો હાડકાના પેલા જે પુસ્તકમાં પ્રભુએ કીધું જા જઈને હાડકાને પ્રબોધ કર હાડકાને પ્રબોધ કરવાનો ઇટ વોઝ નોનસેન્સ થિંગ હાડકા છે કશું નથી ત્યાં અને પ્રભુ કે જા જઈને ઉપદેશ કર ઈશ્વરના વચનમાં એ તાકાત છે કે જે હાડકાને સૈન્યમાં ફેરવી નાખે છે આપણી પાસે બાઇબલ છે પણ આપણે એને આપણા હૃદયમાં રાખ્યું નથી આપણે એના એને આપણા વર્તનમાં મૂક્યું નથી અને એટલા માટે એટલા માટે જાગૃતિ નથી એટલા માટે ઈશ્વરનું ભય નથી પણ યોશિયા રાજાએ જ્યારે વચન સાંભળ્યું ને ત્યારે એ ગભરાઈ ગયો અને એણે પોતાના વસ્ત્રો ફાડી નાખ્યા તમને છેલ્લે ક્યારે વચન સાંભળીને ઈશ્વરની ભીખ લાગી યાદ છે દિવસ કે જ્યારે વચન સાંભળીને તમને બીક લાગી હોય પ્રભુએ યુનાને કીધું વિરુદ્ધમાં અને જઈને ના લોકોને જઈને વચન આપવાનું છે અને યુના એ નાસી જાય છે નિનવે નથી જતો ક્યાં જાય છે તારસી જતા વણમાં બેસે છે હવે યુના કેમ નથી જતો રીઝન હતું કેમ કે નિનવેના જે લોકો હતા એ ઇઝરાયલના દુશ્મનો હતા અને પ્રભુએ યુનાને કીધું જા જઈને ઇઝરાયલના જે દુશ્મનો છે આસુર નિનવે આસુરનું પાટનગર હતું અને આસુરીઓ એને ઇઝરાયલના દુશ્મનો હતા અને પ્રભુ યુનાન કહે છે જા જઈને તારા દુશ્મનોને કે એમની વિરુદ્ધમાં ઉપદેશ આપ અને બહુ અઘરું હતું એ અને એ જાય છે એને જવું પડે છે પ્રભુ જબરજસ્તી લઈ જાય છે એને અને ત્યાં જઈને એને ઉપદેશ આપ્યો શું ઉપદેશ આપ્યો છ શબ્દોનો સંદેશો હતો એ માત્ર છ શબ્દ વાંચજો તમે ચાર અધ્યાય છે યુનાના પુસ્તકમાં સંદેશો યુનાનો માત્ર છ શબ્દનો બાકી બધી સ્ટોરી છે અને સંદેશો આ હતો ચાલીસ દિવસ પછી નિનવેનો નાશ થશે આટલો જ સંદેશો આટલો જ સંદેશો અને આ સંદેશો સાંભળીને નિનવેના લોકો ગભરાઈ ગયા યુનાની વિરુદ્ધમાં ના ઉઠ્યા અને પ્રભુએ એને બહુ અઘરું કામ કરવાનું કીધેલું એ એવું કામ હતું કે ભારતના વ્યક્તિએ પાકિસ્તાનમાં જઈને કહેવાનું છે કે ચાલીસ દિવસ પછી પાકિસ્તાનનો નાશ થશે જીવ તો આવે પાછો એવું જ હતું હું તમને કહું તમે બધા નાશ પામશો તો તમે મને છોડો હા પાડે જ ગણા આવી પરિસ્થિતિ હતી એ પણ વચન કે છે લોકો ગભરાઈ ગયા અને રાજાથી માડીને રંક સુધી બધા લોકોએ તાટ પહેર્યું રાખમાં બેઠા પસ્તાવ કર્યો ઉપવાસ કર્યો પરમેશ્વરને પોકાર કર્યો અને ત્રીજો અધ્યાય નવમા વચનમાં યુનાના પુસ્તકમાં લખ્યું છે કદાચ દેવ કદાચ એવું લખ્યું છે આ બધું કર્યા પછી પણ કદાચ ઈશ્વર દયા કરે એવું ત્યાં લખવામાં આવ્યું છે અને એ લોકો પરમેશ્વરનું વચન સાંભળીને ગભરાઈ જાય છે અને જ્યારે ગભરાય છે અને પાછા આવે છે ત્યારે પરમેશ્વર પણ દયા કરે છે અને નિનવેનો નાશ કરતા નથી પ્રભુ દયાળુ છે પણ આપણે એના વચનથી ધ્રુજવાનું છે એના વચન તરફ પાછા આવવાનું છે એ કહે છે એ આપણે કરવાનું છે અને જો આપણે એવું કરીશું તો ઈશ્વર આપણને એની કૃપા આપશે અને એના વચનથી તે આપણને જીવાડશે એ બહુ જરૂરી છે આ લેન્ટના સિઝનમાં લેન્ટની સીઝન એના માટે છે કે આપણે પસ્તાવો કરીએ આપણે પરમેશ્વરને શોધીએ આપણે આપણા જીવનોને શુદ્ધ કરીએ અને એટલું જ નહીં પણ વચનને માનવાને માટે તૈયાર થઈએ આપણે પણ છે ને આ વચનને પૈસા નીચે દબાવી દીધું છે આપણે આર્થિક રીતે એટલા બધા ધનવાન થઈ ગયા છે કે આપણે વચનને ભૂલી ગયા છે વાંચીએ છીએ બાઇબલ વાંચીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પણ ઈશ્વર સાથેના ખરા સંબંધોમાં આપણે જીવતા નથી નાણાંએ આપણને પરમેશ્વરના સંબંધથી દૂર કરી દીધા છે આપણી મંડળીઓ ધનવાન થઈ ગઈ છે આપણે વ્યક્તિગત રીતે ધનવાન થયા છે અને પરમેશ્વરને ભૂલી ગયા છે આવો આપણે પસ્તાવ કરીએ અને આજે આ સમય આપણે લઈએ અને પ્રભુને કહીએ કે પ્રભુ અમારા પર દયા કરો પ્રભુ અમને જાગૃત કરો અમને તમારા સંબંધમાં દ્રઢ અને મજબૂત કરો અને વચન કહે છે એ પ્રમાણે પ્રભુ તો ઉતાવળ ઉતાવળા છે દયા કરવાને માટે જ્યારે ઉડાવ દીકરો આવ્યો એનો બાપ દોડીને સામે ગયો હતો એ તમારો ને મારો બાપ છે કે જે દયા કરવાને માટે તત્પર છે તૈયાર છે પણ શું આપણે તૈયાર છે એને શોધવાને માટે આપણી જાતને શુદ્ધ કરવાને માટે અને એના વચન પ્રમાણે જીવન જીવવાને માટે અને જો આપણે એવું કરીશું પ્રભુ આપણને જાગૃત કરશે અને એના મહિમાને માટે એ આપણને વાપરશે શાંત રહીએ પ્રાર્થના કરીએ થોડો સમય શાંત રહીએ અને આપણા જીવનને આપણે પ્રભુની પાસે લાવીએ પરમેશ્વરને શોધીએ શુદ્ધિકરણ માગીએ અને વચન માનવાને માટે આપણે તૈયાર થઈએ કારણ કે વચન સિવાય જીવન કદી શક્ય નથી આવો આપણી જાતને આપણે પ્રભુના હાથમાં મૂકીએ અને ખરો પસ્તાવો કરીએ અને આપણા જીવનને પરમેશ્વરના હાથોમાં આપણે મૂકી દઈએ મનમાં આપણે પ્રાર્થના કરીએ હું કોઈને ઊભા થવા માટે કહેવાનો નથી પણ તમે તમારા મનમાં પ્રાર્થના કરી શકો છો અને જો પરમેશ્વરે તમારી સાથે વાત કરી છે તો આ સમય છે કે જ્યારે તમે પોતાના જીવનને પરમેશ્વરના હાથમાં મૂકી શકો છો પ્રભુ તમને સ્વીકારવાને માટે તૈયાર છે એ માફ કરવાને માટે તૈયાર છે એની પાસે માફી છે અને એ દયા કરશે એ કૃપા કરશે અને આપણને માફ કરશે

અમે તમારી પાસે આવીએ છીએ તમે અમારા જીવનોમાં તાજગીના સમયો લાવો છો તમે જ અમને તાજા કરી શકો છો તમે જ અમને રિસ્ટોર કરી શકો છો પ્રભુ અમે પાપી છે અમે જાણી જોઈને પાપ કરીએ છીએ અને અમારે જાગૃત થવાની જરૂર છે અમારે તમને શોધવાની જરૂર છે પ્રભુ અમારી જાતને શુદ્ધ કરવાની જરૂર છે કે જ્યાં તમે તમારો આત્મા અમારા શરીરોમાં મૂકો તમારું વચન માનવાની અમારે જરૂર છે પ્રભુ અને આ જીવનની દોડમાં પ્રભુ અમે આ બધું ભૂલી ગયા છે જગતના વાનાઓ શોધવામાં પ્રભુ તમારું વચન અમારા જીવનમાં વૃદ્ધિ પામી શક્યું નથી અને પ્રભુ અમે આ ભૌતિકતાની નીચે તમારા વચનને દબાવી દીધું છે પ્રભુ અમને માફ કરો અમારા પર દયા કરો અને પ્રભુ અમને ફરીથી તમારા સંબંધમાં જોડો જેવી કૃપા તમે ઉડાવ દીકરા ઉપર કરી જેવી કૃપા તમે નીનવેના લોકો ઉપર કરી પ્રભુ એવી જ કૃપા અમારા પર કરો અને જેમ તમે વધસ્તંભે જડાયેલા ચોરને માફ કર્યો અને એમને તમારા રાજ્યમાં સ્થાન આપ્યું પ્રભુ અમારા પર એવી કૃપા કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમે જાગૃત બનીએ તમારા મહિમાને માટે જીવીએ એવી કૃપા અમને આપજો તમારા હાથોમાં સોંપાઈએ છીએ સુના નામથી માગીએ છીએ સાંભળો અને માન્ય કરો આમીન